તો ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલ્યા પાટીલ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ સંપર્કમાં. સીએમ હર્ષ સંઘવી સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે તેવું પણ પાટીલ દ્વારા કહેવામાં આવ્યું. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસો છે. આ બાબતે અમે ગંભીર છીએ. એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે. એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવેડો આવે એના માટે અમારા પ્રયત્ન છે. અમે એના માટે ગંભીર છીએ. તો આવતીકાલે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે. રૂપાલા પણ આવતીકાલે બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. આવતીકાલે સવારે 9 વાગે તેઓ જાગનાથ મંદિર ખાતે દર્શન કરશે. બાદમાં રૂપાલાના સમર્થનમાં રેલી પણ યોજાશે. સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈને યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈને બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે. ત્યારબાદ સવારે 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભા યોજાશે. આ સભા પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવા તેઓ રવાના થશે. હાલમાં બહુમાળી ભવન ખાતે સભા સ્થળે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કુલ મળીને 7 લોકસભા બેઠકો ઉપર 19 સુધીમાં તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રક ભરવામાં આવશે. આજે પોરબંદર ખાતે મનસુખભાઈ માંડવીયાનું ઉમેદવારી પત્રક ભરાઈ રહ્યું છે. આવતીકાલે આ જ સ્થળ ઉપર ભારતીય જનતા પક્ષ દ્વારા જાગનાથ મંદિરેથી એક રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે. ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, લોકોની વચ્ચે રહી સમાજના તમામ ક્ષેત્રોમાંથી મહાનુભાવોને અમે આમંત્રિત કરતા હોઈએ છીએ. કાલે રાજકોટ ખાતેથી ભારતીય જનતા પક્ષના પ્રદેશના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ ધારાસભ્યો, અપેક્ષિત ધારાસભ્યો આ વિસ્તારના લાગુ પડતા રાજકોટના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ લોકો મોટી સંખ્યામાં સભા થશે અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે. તો બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરી શક્તિ પ્રદર્શન કરીને સભાને સંબોધન પણ કર્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા હતા. 220 કરોડ જેટલી રકમ આખા ગુજરાત રાજ્યમાં વપરાયા વગરની રહી ગઈ છે અને આપણા મત વિસ્તારના સાંસદ સભ્યશ્રીની 10 કરોડ જેવી રકમ રહી ગઈ છે. તો આજે આપણે નક્કી કરવાનું છે કે આપણે આવા નિષ્ક્રિય સાંસદની જરૂર છે. તો આ ચૂંટણીમાં આપણે આપણી તાકાત બતાવવાની છે. સૌએ સાથે મળી અને આ ચૂંટણીમાં મુકાબલો કરવાનો છે. આપ સૌ પોતપોતાના બૂથ ઉપર મજબૂતાઈથી મુકાબલો કરો. તો મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે વોટની સાથે નોટની પણ અપીલ કરી. કહ્યું, હું ગરીબ પરિવારનો દીકરો છું, મારા ઘરે આવીને જુઓ, હું સામાન્ય ઘરમાંથી આવું છું, જેથી જનતાને અપીલ કરું છું કે મને યથાશક્તિ પહાડો અને વોટ આપે. રામજી ઠાકોરને નોટ અને વોટથી બંને પોતાનો સમય આપે અને સમયદાન આપીને પોતાનો કિંમતી સમય ફાળવી અને રામજી ઠાકોરને વિજય બનાવે એ માટે મેં અપીલ કરી છું. નોટનો મતલબ એ છે કે મારી આર્થિક પરિસ્થિતિ આપ જુઓ, તો મારા ઘરે આવીને જુઓ, તો હું એક સામાન્ય ઘરમાંથી આવું છું અને સામાન્ય ઘરમાંથી આવતો હોય ત્યારે દરેકની જરૂરિયાત પડતી હોય છે. સ્વયંભી લોકો મને પણ કહ્યું છે ઘણા લોકોએ કે રામજીભાઈ અમે બેઠા છીએ, ચિંતા ના કરતા, અમે નોટ ને વોટ અમે આપવા રાખવા જનતા પણ તૈયાર છે. તો ભાજપના પાયાના કાર્યકરોને બોર્ડ નિગમમાં નિમણૂક આપો. પંચમહાલમાં એમએલએ સીકે રાહુલજીનું નિવેદન. પરિણામ બાદ બોર્ડ નિગમમાં નિમણૂક કરવામાં આવે. પ્રભારી નરહરી અમીનને સંબોધીને બોલ્યા રાહુલજી, ચૂંટણી જીતાડનારા પાયાના કાર્યકરોને યોગ્ય હોદ્દાઓ આપવા માટે સૂચન કર્યું. ભાજપ ઉમેદવાર રામપાલસિંહ યાદવ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે સમર્થનમાં મળેલી સભામાં તેમણે આ વાત કરી. પણ નરહરિભાઈ અમીન તમે હું વાત કરીશ
કે છેવાડાનો જે અમારો કાર્યકર છે એની ગણના પણ રાજકીય રીતે થવી જોઈએ. આજે 20 વર્ષથી લોકસભામાં હોય, વિધાનસભામાં હોય, બધું બધાને મુખ્યમંત્રી થવું છે, મંત્રી થવું છે, પણ નાના પાયાના કાર્યકરોને જો આપણે જો હાજરીએ નહીં તો એ આપણા માટે બરાબર નથી. એટલે આ લોકસભાની ચૂંટણી પતે અને 44 જે નિગમો છે એ નિગમો અમારા નાનામાં નાનો કાર્યકર બાલાસિનો હોય, વીરપુર નો હોય કે ખાનપુર નો હોય, એને યોગ્ય જગ્યાએ સ્થાન આપવા માટે આપણે ખુરશીઓ માં એટલું બેસવાનું નથી. પ્રજાની ચિંતા કરવાની છે, આપણા કાર્યકરોની ચિંતા કરવાની છે. અને સજાગતાના ભાગ રૂપે હું કહું છું કે કાર્યકરો એ આપણા દેવના દુર્લભ કહીએ છીએ અને કાર્યકરોની યોગ્ય જગ્યાએ યોગ્ય યોગ્યતા મુજબ એને સ્થાન મળવું જોઈએ. જો મને જુસ્સો ને લાગણી, અમારી આ લાગણી છે, આ લાગણી આપણે પહોંચાડવાની છે. કારણ કે કોઈ કરતું નથી, ચૂંટણી પતે એટલે તું કોણ ને હું કોણ, એટલે તમારા બધાની અમે ચિંતા આ લોકસભાની ચૂંટણી પછી અમે કરવાના છે. તો બાદમાં રાહુલજીએ પોતાના નિવેદન પર ખુલાસો પણ કર્યો. ભૂતકાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોય તો આ ભાગનું થયું હોય, અડધા ભાગનું થયું હોય તો મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય છે. અને જ્યારે પણ છે તે વસ્તુના પર છે તે લોકસભા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે અને સંગઠનમાં દરેક કાર્યકરોને સંભાગેરાના ભાગરૂપે છે તે એમને એમની યોગ્યતા મુજબ હોદ્દો અપાય છે. અને જે કંઈ નાના મોટા કાર્યકરોના અનુસંધાનમાં ભવિષ્યમાં પાર્ટી અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બેમત નથી. તો લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરી રહ્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન યોજીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા. તો હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની. તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે તો ભરૂચ લોકસભા બેઠક પર તો રસાકસી થવાની જ છે. લગભગ ત્રિપાંખ્યો જંગ જામશે. ભરૂચ લોકસભા બેઠક પર 25 વર્ષથી ભાજપનું રાજ છે ત્યારે ભરૂચ લોકસભાની અંદર આવતા ગામડાઓમાં કેટલો થયો વિકાસ તે જાણવા માટે અમારી ટીમ ભરૂચના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સેલંબા ગામ પહોંચી હતી. અહીંના મતદારોનો જાણ્યો હતો મિજાજ. ખાસ વાત કરીએ તો આજે ભરૂચ લોકસભાની બેઠકની આજે વાત કરવા જઈ રહ્યા છે, લોકો સાથે અભિપ્રાય લેવા જઈ રહ્યા છે. ખાસ ચૂંટણીના ચોરામાં અમે પહોંચ્યા છે. ભરૂચ જે લોકસભા વિસ્તાર છે જ્યાં જે અને સાગબાર જે આદિવાસી મત વિસ્તાર ગણવામાં આવે છે, આ આદિવાસી મત વિસ્તાર જે છે એ બતાવવા જઈ રહ્યો છે કે આજે સેલંબા ગામ છે અને સેલંબા ગામમાં જે આદિવાસી મતો છે એ નિર્ણાયક મતો ગણવામાં આવે છે. ત્યારે કે જેઓનો વિકાસ કેવો થયો છે અને આગળ હજુ શું ઈચ્છી રહ્યા છે, તો આ વિસ્તાર કયો છે અને અહીંનો વિકાસ કેવો? આ સેલંબા વિસ્તાર છે, અહીંનો વિકાસ મધ્યમ છે. રોડ બરાબર નથી અને 6 મહિનામાં રોડ સાફ થઈ જાય છે, એટલે અમને થોડા મજબૂત રોડ મળે એવી અમારી વિનંતી છે. ખાસ કરીને વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવા જે લગભગ 30 વર્ષથી એટલે કે 6 ટર્મથી જીતતા આવ્યા છે, એમને કેટલો વિકાસ કર્યો આ ગામમાં? એમણે સારો એવો વિકાસ કર્યો છે. આજે આપણે રોડ પર ઊભા છીએ ને એ મનસુખભાઈએ પાસ કરાવીને સારી રીતે બનાવ્યું છે, એનો અમે આભાર માનીએ છીએ. અને મજબૂત માણસ છે અને નોન કરપ્ટ છે, એ કોઈની ચાબી નહીં પીતા, એવા નોન કરપ્ટ માણસ છે અને એ જ આવશે. ખાસ વાત કરીએ તો જે નિર્ણાયક મતો હોય છે જે આદિવાસીઓના, જે તારે આપણી સાથે એક અન્ય વ્યક્તિ છે તેમની સાથે વાત કરીએ, શું મુદ્દાઓ છે હજુ તમારી પાસે લોકસભા ચૂંટણી આવી રહી છે નેતાઓ માટે? મુદ્દા તો સારા છે અને જોવા જોઈએ તો જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી છે, એટલે વિકાસના ઘણા ઘણા કામો થયા છે. શું માંગ છે હજુ કઈ બાકી છે? લોકોને અમુક તો માંગ છે, જો રોડ રસ્તાનો અમુક માંગ છે, અમુક કામો થયા છે પણ 100% તો કામ બધી જગ્યાએ થતા નથી, 10% કામ તો બાકી છે, તો અમુક કામોની જરૂરિયાત છે, તો થવાના છે. ખાસ વાત કરીએ તો આજે સેલંબા ગામ છે, રાજસ્થાન બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલું આ છેલ્લું ગુજરાતનું આ ગામ છે, તો અહીં કેટલા સાંસદ મનસુખ વસાવાએ વિકાસ કર્યો છે?
સાંસદભાઈ મનસુખભાઈએ તો બહુ વિકાસ કર્યા છે. અહીંયા અમરધામમાં પણ લગભગ 15 લાખના ખર્ચે, 15 થી 20 લાખના ખર્ચે અમરધામમાં બેઠક હોલ બનાવ્યું છે. અને બીજું જોવા જઈએ સલામામાં ઘણા ઘણા કામ કર્યા છે, રોડ રસ્તા છે, પછી બીજા અમુક ચેક ડેમો છે, પછી આપણે જોવા જઈએ તો પુલો છે, તે મનસુખભાઈએ ઘણો ખરો વિકાસ કર્યો છે. 6 ટર્મની સરકારમાં મનસુખભાઈએ ઘણો વિકાસ કર્યો છે. કાકા, તમને વાત કરવા પૂછીશ કે હજુ જે 6 વર્ષમાં કામ નથી થયા એવા કયા કામો છે અને શું ઈચ્છી રહ્યા છો? હજુ એમાં એવું છે કે હવે તો દરેક લાગણી એકદમ સંતોષાય નહીં જાય, વાર તો લાગશે. સરકારના બધા કામ સારા જ છે, કરી રહ્યા છે, તો એને વાર લાગશે થોડી ઘણી. સાંતુ તો બધું થઈ જવાનું નથી ને, ધીમે ધીમે થશે, પણ બધું સારું જ થયેલું છે. કેવી સરકાર ઈચ્છો છો? હા, કેવી સરકાર ઈચ્છો છો? હવે જે છે તે પણ સારું જ છે ને. અન્ય સાથે આપણે યુવાન સાથે વાત કરીએ તો અહીં રોજગારી કેટલી છે, બેરોજગારો કેટલા અને કેવો વિકાસ? રોજગાર તો સારો જ છે, બધાને રોજગાર મળે છે. ગુજરાતમાં તો આપણા ગુજરાતમાં અંકલેશ્વર છે, ભરૂચ છે, ત્યાં મોટી મોટી ફેક્ટરીઓ છે, તો બેરોજગાર તો કોઈ નહીં. આમ આ છેવાડાનું ગામ છે જે ગુજરાતનું છેવાડાનું ગામ કહેવાય અને ભરૂચ લોકસભામાં લાગે છે, આ ગામમાં કેવો વિકાસ? વિકાસ સારો છે. મનસુખભાઈ બહુ સારા સારી કોલેજો શરૂ કરી છે, સાયન્સ કોલેજ ચાલુ કરી છે, સાયન્સ સ્કૂલ સાગબારામાં છે, પહેલાં સાયન્સ કોલેજની હતી, બધું જ અહીંયા ચાલુ થયું છે. હાલમાં ચૂંટણીનો માલ તો સારો જ છે સાહેબ. શ્રીપંત નાપાડા જે રોડ છે એ રોડ ખરાબ છે, પેલો ગંછેરા રોડ ખરાબ છે. અચાનક કંઈ ઘટના બની જાય, દવાખાના બીમાર થાય, તે રોડ પરથી નીકળી નહીં શકે, આવા રોડોની વ્યવસ્થા છે. એટલે મારે કેવું છે કે રોડ બને સારી રીતે અને વિકાસ થાય, 108 તરંત ફાસ્ટ એ રોડથી જાય અને ગામનો વિકાસ થાય, કઈ બી રીતે રોડ સારા બને. અને માર્કેટ અને રોડ અને રોડની વ્યવસ્થા ગામમાં સારી છે, પરંતુ ગામમાં જળ અને વ્યવસ્થાની નથી, પૂરીપૂરી વ્યવસ્થા નથી થાય છે, એ વ્યવસ્થા કરવામાં આવે. બીજી વાત તો ગામમાં પાણીની દુરુપયોગ થાય છે, પાણીનો દુરુપયોગ ના થાય, અને પરંતુ કે પાણી ગંદો આવે છે પીવાનો, એ સ્વચ્છ આવે, એ ગામ ગ્રામ પંચાયતને નિવેદન છે. અહીંયા જે ચૂંટણીમાં નિવડ જો ઊભો રહેશે ઉમેદવાર જે સારી રીતે કામ કરે એ લોકોને અમે ગામજણ બધા મત આપીશ. ચૂંટણીનો માહોલ સારો છે અને અહીંયા બધું સારું છે, પણ ખાલી એક જ અમને પાણીની સગવડ જોઈએ અહીંયા સબ્જી મંડીમાં. અને મહારાષ્ટ્રમાં જવા બસ ને મહારાષ્ટ્રની બસ મુકામ નહીં રહેતી અહીંયા, અને બહારની બહાર જતા રહે છે, અહીંયા અંદર આવતો નહીં બસો. બહુ ઘનસારા બાયપાસ તકલીફ થાય છે અમને મહારાષ્ટ્રમાં જવાનું, અને રોડો જરા બહુ ખરાબ છે. આદિવાસીઓની વસ્તી બહુ મોટી છે, કારણ કે જે આદિવાસીઓના જે મતો છે એ ભરૂચ લોકસભા વિસ્તારના નિર્ણાયક મત ગણવામાં આવે છે. અત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લાનું આ છેવાડાનું અને મહારાષ્ટ્ર અડીને આવેલું જે ગામ છે એ ભરૂચ લોકસભામાં લાગે છે, ત્યારે અહીંના જે પ્રજા છે એ પ્રજા પણ કહી રહી છે કે ખાસ કરીને જે રોડ રસ્તા અને પાણીનો હજુ થોડો અભાવ છે એ હજુ બની જાય તો જે સારું રહે, પરંતુ હાલની પરિસ્થિતિ જોવા જતાં છેલ્લા 6 ટર્મના જે મનસુખ વસાવા છે જેમને વિકાસ કર્યો છે એની વાત તો કરી રહ્યા છે, ત્યારે હવે આ પ્રજા કોને છૂટે છે અને કોણ જીતે છે એ તો આવનારો સમય જ બતાવશે. દીપક પટેલ, News18 ગુજરાતી, નર્મદા. તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ Top 3 ન્યૂઝ પર. રૂપાલા વિરોધ મામલે પાટીલે કહ્યું, પૂર્વ સાંસદ સોમા પટેલ જોડાયા ભાજપમાં, કોળી સમાજના આગેવાન સોમાભાઈ પટેલ પાટીલના હસ્તે કર્યા કેસરિયા. રૂપાલા વિરોધ મામલે પાટીલે કહ્યું, અમે ક્ષત્રિય સમાજના આગેવાનોના સંપર્કમાં, સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસો, આ બાબતે અમે ગંભીર. ખેડૂતો પર આફત, ભર ઉનાળે સાબરકાંઠા અને જસદણમાં કેટલાક સ્થળોએ માવઠું પડતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન. તમિલનાડુ મેં ડીએમકે ને કહા હૈ કી ઉન્હોને કાફી બયાન દિયે હૈ સનાતન કે ખિલાફ. સવાલ કોંગ્રેસ કો પૂછના ચાહિયે કે તુમ્હારી ક્યા મજબૂરી હૈ
कि सनातन के खिलाफ इतना जहर उगलने वाले लोगों के साथ तुम क्यों बैठे हो भाई। डीएमके का तो जन्म शायद इस नफरत में पैदा हुआ होगा। डीएमके के प्रति जबरदस्त गुस्सा पैदा हुआ है, मैं कल्पना नहीं करता इतना बड़ा गुस्सा पैदा हुआ है। वो गुस्सा पैदा डाइवर्ट हो रहा है बीजेपी की तरफ पॉजिटिव वे में। मैं राम मंदिर प्राण प्रतिष्ठा की बात करती हूँ, इसको एक राजनीतिक रंग नहीं चढ़ना चाहिए था लेकिन हो गया है। उनके लिए ये राजनीति हथियार था। अब हुआ क्या, राम मंदिर बन गया, उनके हाथ से वो मुद्दा ही चला गया। आपने हॉस्टिलिटीज रोकने के लिए पर्सनल इंटरवेंशन किया था ये सुनने में आया है। दोनों राष्ट्रपति के साथ मैं बहुत मित्रतापूर्ण मेरा रहा है। मैंने कहा भाई भारत में इतने लोग हमारे नौजवान फंसे हुए हैं और मुझे आपकी मदद चाहिए। क्या ये गलत फैसला था इलेक्टोरल बॉन्ड्स का? विपक्ष कहता है कि ईडी सीबीआई आईटी सारे के सारे इदारे जो हैं, इलेक्शन कमीशन को भी जोड़ते हैं वो, कि सारे इदारों पर बीजेपी हावी है और लेवल प्लेइंग फील्ड है ही नहीं। પારુલ યુનિવર્સિટી છ મહિનાથી બ્રિજનું સમારકામ થતા વાહન ચાલકોને પડે છે હાલાકી, ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બનતા વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ કરવા ઉઠી માંગ। ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું સંમેલન યોજાયું, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ભુવાભાઈ રબારીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। માવજીભાઈ દેસાઈએ ભાજપ તરફી મતદાન કરવા સમાજને અપીલ કરી। બનાસકાંઠામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની મોટી જાહેરાત, સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ ન લડવાનો કર્યો નિર્ણય, અન્ય લોકોને સહકારી ક્ષેત્રમાં તક મળે તેના માટે લેવાયો નિર્ણય, ડીસાના શમશેરપુરામાં રબારી સમાજના સંમેલનમાં કરી જાહેરાત। આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાયા બાદ શંકર ચૌધરીનું નિવેદન, કહ્યું હું સંવિધાનિક જગ્યા પર છું, રાજકીય ભાષણ નથી કરતો, મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, દરેકે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ। દ્વારકામાં ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર, પૂનમ માડમે ખંભાળિયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભા સંબોધી, પૂનમબેન માડમે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કેબિનેટ મંત્રી મુડુબેરા પણ પ્રચારમાં જોડાયા। જૂનાગઢ સાંસદ અને લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે પૂર્વ સાંસદ દિનુ સોલંકી મેદાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું શાંતિથી પ્રચાર કરો, નામ લીધા વગર કહ્યું કેવા કપડાં પહેરો છો તે મહત્વનું નથી। વલસાડમાં ધવલ પટેલના પ્રચાર માટે મેદાને આવ્યા ભાજપના અગ્રણી નેતાઓ, નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં મોદી પરિવારના નામે યોજાઈ સભા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે સભામાં અપાઈ માહિતી। લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ ઉમેદવાર મેદાને, ડાંગના વઘઈમાં યોજાઈ અનંત પટેલની પ્રવાસન યાત્રા, ગામજનોએ અનંત પટેલનું ઉષ્માભેર સ્વાગત કર્યું, મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રવાસન યાત્રામાં જોડાયા। લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં જામ્યો રાજકીય જંગ, ભાજપ ઉમેદવાર સી આર પાટીલે પોતાના મત વિસ્તાર નવસારીમાં ચૂંટણી પ્રચાર કર્યો, ખેડૂત સંમેલનમાં હાજરી આપી પાટીલે જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી। ખેડામાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું સંમેલન યોજાયું, દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં યોજાયેલ સંમેલનમાં માલધારી સમાજના આગેવાન રહ્યા હાજર, જંગી લીડ સાથે જીત અપાવવા દેવુસિંહે કરી હાકલ। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજકોટમાં રૂપાલા સામે પરેશ જાનાનીને ઉતાર્યા મેદાને, રાજકોટ લોકસભા બેઠક લેવા પાટીદાર વર્સેસ ખરવા પાટીદારનો જંગ જામશે। રાજકોટ બેઠક પર રૂપાલા સામે ધાનાણી મેદાને ઉતર્યા છે, કોંગ્રેસે પરેશ ધાનાણીનું નામ જાહેર કર્યા, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી, જીતેગા ભાઈ જીતેગા, પરેશ ધાનાણી જીતેગાના નારા લાગ્યા। રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે, જે અંતર્ગત રાજકોટના રતનપુરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું। સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। રતનપુરમાં અંદાજે 13 એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્યો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ વધુ ઉગ્ર બનાવવામાં આવી, ઉપરાંત જો ટિકિટ રદ નહીં થાય તો આંદોલન આગળ કેમ વધારવું તેની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે। સંમેલન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સ્ટેજ પરથી હુંકાર કર્યો કે સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ, હવે તો કેસરિયા કરી લીધા છે અને લડી લેવાની તૈયારી પણ છે। વેલકમ બેક। કહેવત છે કે સિંહોના ટોળા ન હોય એ વાતને ખોટી સાબિત કરતો વિડીયો ગીરમાં સામે આવ્યો છે।
ઉનાના ગરાડ ગામ તરફ જતા રોડ પર એક સાથે 8 સિંહોનું ટોળું જોવા મળ્યું. એક સાથે રોડ પર 8 સિંહોની લટારમાં તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘણા દિવસોથી ગીર બોર્ડર નજીકના ગામોમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે, ત્યારે રાત્રે ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ તળાવ દરવાજા નજીકનો બનાવ અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે મોટી જાનહાની ટળી છે. અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જો કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરી રાજકોટની. અમીન માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગ પર ભરાયા છે પાણી. પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, તો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના ધુતારપર ગામે એક મહિલા સહિત પરિવારના 4 સભ્યોના એક સાથે મૃત્યુ થયા છે. મહિલાએ 3 બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. મધ્યપ્રદેશથી ખેત મજૂરી કરવા આવેલ પરિવારમાં આ ઘટના બની. આમલી હેઠળ ન્યા છાયો હારો હે, ન્યા અમે કાયમ બેહવા આવતા હતા, ન્યા બેતા હતા. પછી છોકરી લઈને એ બાજુ આવ્યું ને અમે ન્યા સેડો પાલા ચોખ્ખો કર્યા. પછી એક છોકરી આવી, એ છોકરી જોવા આવી હતી, ત્યાં ચંપલા જોઈને સીધી વાડીયા ભાગીને આવી. પછી હું દોડીને આવ્યો તો ત્યાં ઓલું એક ઝીણકુક છોકરું છે, એ માથે પાણી માથે ઉપર આવી ગયું હતું. વાડી વિસ્તારની અંદર 3 છોકરા અને 1 લેડીઝ પરપ્રાંતીય મજૂર કૂવામાં પડી ગયા એવી મને વાડી માલિકની જાણ થતાં હું ત્યાં પહોંચ્યા પછી પોલીસ ખાતાને ફાયરવાળાઓને ટ્રાય કરીને બોડીને બધું કઢાવી